યાદ રાખજો, આપણને આપણી ખોટ ન ઓળખાય તો કોઈકને આગળ હાથ જોડીને કહેજો, મને મારી ખોટ કહેજો. ભગવાન સ્વામિનારાયણ કહે, પહેલું પગથિયું ખોટ ન ઓળખાય, બીજું પગથિયું કોઈ આપણને ખોટ ઓળખાવે તો એનાથી મન નોખું પડી જાય. આ બીજું લક્ષણ પડવાનું, મન નોખું પડી જાય. આપણને ખોટ ઓળખાયની સાથે પ્રીતિ ન બને, આ બીજું લક્ષણ. અને ત્રીજું લક્ષણ, બે પ્રવાહી થઈ જવાય. બાપ, બહુ સાચું કહું છું, કદાચ પહેલા તબક્કામાં થાપ ખાઈ જાઓ, બીજા તબક્કામાં થાપ ખાઈ જાઓ, ત્યાં સુધી હજી મોક્ષના માર્ગમાં પડી નથી ગયા. કેન્સર જરૂર બીજા સ્ટેપ સુધી પહોંચી ગયું, પણ ઓપરેશન શક્ય છે. પણ બાપ, ત્રીજા સ્ટેપ સુધી તો જિંદગીમાં નહીં પહોંચતા, જિંદગીમાં નહીં પહોંચતા. બે પ્રવાહી થઈ જાય. મને કોણ કહેનારો, મને કોઈ કહી જ ન કહે, અરે મને ઠીક પડે એમ કરું, હું તો મારા મનનો માલિક, હું તો મારા જીવનો માલિક, મારી સાથે વળી કોને લેવા દેવા, મારે કોઈની સાથે કોઈ મતલબ નહીં, હું તો મારું મન માને એમ જ કરું. આ ત્રીજો સ્ટેપ, આ ભયંકર સ્ટેપ છે. આ સ્ટેપ જો જીવનની અંદર આવી જાત, સમજો અવશ્ય મે મોક્ષના પથમાં આપણે પતિત થઈ જશું. અહીં બેસીને સાંભળનાર, લગ ચેનલમાં બેસીને સાંભળનાર તમામને કહું છું, જોજો ત્રીજા સ્ટેપ સુધી ન પહોંચી જવાય. બીજા સ્ટેપ સુધી પહોંચાણું હશે, ઘાતકી જરૂર છે, પણ ઓપરેશન થઈ શકશે. કોઈક તમને સમજાવશે કે ફલાણા ભગત કેવા સારા ભગત, એનાથી તું કા અલગ થઈ ગયો, એ તો તને સાચી વાત કહેતા, તું કા નથી અલગ થઈ ગયો, અને પાછો વળશે. પણ ત્રીજો સ્ટેપ ભયંકર છે, કોઈ મને કહી ન શકે, મારે કોઈનું સાંભળવું નથી, હું મારા મનનો માલિક, મન ઠીક પડે એમ કરું, હું તો મારા મોજમાં જીવું. બાપુ, ત્રીજું સ્ટેપ. અને ત્રીજું સ્ટેપ જ્યારે આવે ને ત્યારે મોક્ષના માર્ગ થકી પતિત વ્યક્તિ થઈ જાય છે. ભક્તો, ઠાકોરજી ગમે તેટલી ઊંચાઈ આપે, ભૂલતા નહીં, ગમે તેટલી ઊંચાઈ આપે. તમે ગ્રહસ્થ છો, તમને લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ ઠાકોરજી બનાવે કદાચ, તોય પણ ત્રીજું સ્ટેપ આવવા નહીં દેશો. જીવનમાં એકાદ બે સ્થાન એવા રાખજો, જે સ્થાન દ્વારા તમને આદેશ થાય ત્યારે તમે પાછા વળી શકો, પાછા વળી શકો. સંતો છે, સંસાર છેડ્યો છે, ઠાકોરજી ગમે તેટલા ગુણો આપે, ગમે તેવડો મોટો વિદ્વાન બને, વક્તા બને, ગમે તેવડો સંગીતકાર ગાયક બને, ગમે તેટલો બુદ્ધિવંતો બને, પણ મોક્ષની જો અપેક્ષા હોત એને પણ ત્રીજું સ્ટેપ આવવા ન દેવાય. જો ત્રીજું સ્ટેપ આવી ગયું તો અવશ્ય મે મોક્ષ માર્ગમાંથી પતિત થતો હોય છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए हर कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.